गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण पांच गणित चैप्टर नंबर 12 स्मार्ट चार्ट नी अंदर आगळना टास्कमां आपणे वर्तुळ आलेख अने त्यारबाद लंबा आलेख विषे माहिती मेळवी हती। आजे चोपड़ी ना पेज नंबर 166 ऊपर एक टॉपिक आप्यो छे ऑस्ट्रेलियामां ससला, एना परथी जे क्वेश्चन आंसर छे एना विषे माहिती मेळवीशुं। अगाउना समयमां ऑस्ट्रेलियामां ससला न हता, वर्ष 1780 नी आसपास ऑस्ट्रेलियामां ससला लावामां आव्या हता। તે સમયે આ સસલાઓનું ભક્ષણ કરે તેવા કોઈ પ્રાણી ઓસ્ટ્રેલિયામાં ન હતા, આથી સસલાઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધવા લાગી। કલ્પના કરો કે તેઓએ પાકની શી હાલત કરી હશે, તો નીચેનું કોષ્ટક એ પ્રતિ વર્ષે સસલાઓની સંખ્યા કેટલી ઝડપથી વધે છે તે દર્શાવે છે। તો જ્યારે શરૂઆતમાં એટલે કે 1780માં જ્યારે સસલા લાવ્યા તો એ સસલા કેટલા લાવ્યા હતા, 10 લાવ્યા હતા। ત્યારબાદ એક વર્ષના અંતે એની સંખ્યા થઈ 18, બે વર્ષના અંતે એની સંખ્યા થઈ 32, ત્રણ વર્ષના અંતે એની સંખ્યા થઈ 58, ચાર વર્ષના અંતે થઈ 108, હવે 5 વર્ષે અને 6 વર્ષે આપણે એની સંખ્યા જોવાની છે। તો અહીં આશરે સંખ્યા છે, તો ચલો અહીં 10 છે તો 10ના બમણા કરો એટલે કે 10 × 2 થશે 20, રાઈટ? તો અહીં 20 થી કેવી છે, ઓછી સંખ્યા છે। ત્યારબાદ 18 × 2 થશે 36, તો 36 થી પણ અહીં ઓછી સંખ્યા છે। તો અહીં તમે એ પ્રમાણે કહી શકો, નાઉ 32, તો 32 × 2 = 2 = 4 અને 3 × 2 = 6, તો 64 કરતાં પણ અહીં ઓછી સંખ્યા છે। એટલે તમે કહી શકો કે એક એક વર્ષના અંતે કેવી રીતે સંખ્યા વધે છે, કે આગળના વર્ષની બમણી સંખ્યા હોય એના કરતાં થોડી ઓછી સંખ્યા થાય, કે અહીં 10 છે તો એની બમણી સંખ્યા થશે 20, તો 20 કરતાં થોડી ઓછી સંખ્યા એ એક વર્ષના અંતે થાય છે, રાઈટ? તો અહીં ક્વેશ્ચન નંબર 1 છે કે દરેક વર્ષ પછી સસલાની સંખ્યા કેટલી હતી, તો અહીં અલગ અલગ ઓપ્શન છે કે પાછળના વર્ષની સંખ્યાના બમણા કરતાં ઓછી, પાછળના વર્ષની સંખ્યાની બમણી, તો પાછળના વર્ષની સંખ્યાની બમણી તો અહીં નથી, પાછળના વર્ષની સંખ્યા કરતાં 8 વધારે, તો એ 8 વધારે પણ નથી, ઓકે? અહીં 10 + 8 તો એ કમ્પ્લીટ થાય છે, પરંતુ 18ની ને તમે 8 ઉમેરો તો એ 32 થશે નહીં, એટલે એ ઓપ્શન પણ નહીં આવશે। પાછળના વર્ષની સંખ્યાના બમણા કરતાં વધુ, અહીં બમણા 20 છે તો 20 કરતાં વધુ તો નથી, એટલે આપણો ઓપ્શન શું આવશે, એ કે પાછળના વર્ષની સંખ્યાના બમણા કરતાં થોડી ઓછી છે। ચલો, તો દરેક વર્ષ પછી સસલાની સંખ્યા એ પાછળના વર્ષની સંખ્યાના બમણા કરતાં થોડી ઓછી હતી। તો સ્ટુડન્ટ, આ જે આપણો એક્ઝામ્પલ છે તે તમારે આ પ્રમાણે તમારા નોટબુકમાં લખવાનો રહેશે। નાવ અહીં છે સેકન્ડ સવાલ, કે 6 વર્ષના અંતે સસલાની સંખ્યા ખાલી જગ્યાને નજીક હતી, રાઈટ? તો અહીં આપણને 5 વર્ષના અંતે અને 6 વર્ષના અંતે તો આપણને સંખ્યા આપી જ નથી, તો કેવી રીતે કરશું? પહેલો જ જવાબ જોઉં કે આ વર્ષની સંખ્યા એ પાછળના વર્ષની સંખ્યાના બમણા કરતાં થોડી ઓછી લખવાની, તો આગળના વર્ષની સંખ્યા કેટલી છે, 108 × 2 કરીશ તો એના બમણા થશે 216, રાઈટ? તો 216 કરતાં આપણે આશરે કોઈ પણ સંખ્યા અહીં ઓછી કરીને લખી શકીએ, તો હું એક્ઝામ્પલ તરીકે અહીં લખી દઉં છું 208, ઓકે? નાવ હવે શું કરશું, અહીં 208, હવે આ વર્ષ 6 વર્ષની સંખ્યા લખવા માટે આપણે ફરીથી કરશું આગળના વર્ષની સંખ્યાના બમણા, એટલે થશે 416, રાઈટ? એના કરતાં આપણે આશરે આપણા મન ફાવે તેમ આપણે આપણી સંખ્યા અનુમાન આધારે અહીં એનાથી ઓછી લખવાની રહેશે, તો અહીં હું લખી દઉં છું 412, ઓકે? બમણાથી આપણે થોડી ઓછી સંખ્યા લખવાની, ઓકે? તો અહીં આપણો આન્સર કમ્પ્લીટ થયો કે 6 વર્ષના અંતે એ સસલાની સંખ્યા ખાલી જગ્યાને નજીક હતી, તો આપણે લખી શકીએ કે 400ને નજીક હતી। તમને બુક્સની અંદર ઓપ્શન આપવામાં આવ્યા છે કે 400, 600 કે 800, તો આપણે અહીં જોયું અહીં કેટલા થયા આપણા 416 જેવા, તો આપણા કેટલાને નજીક હતી, 400ને નજીક હતી। નાઉ કેટલા વર્ષ પછી સસલાની સંખ્યા 1000ને પાર જશે, તો આપણે અહીં કઈ સંખ્યા જોવે છે, 1000ને પાર, તો એના માટે આપણે આગળના વર્ષ માટે સંખ્યા લખવી પડશે। તો અહીં મેં વર્ષ લીધું છે 7મું વર્ષ, 6 વર્ષની અંતે 412 હતી, 7મા વર્ષની સંખ્યા લખવા માટે 412 × આપણે કરીશું 2, તો આપણો આન્સર આવશે 832, તો 7 વર્ષના અંતે આપણી સંખ્યા એક્ઝામ્પલ તરીકે કેટલી થઈ, 802, એટલે કે 800 પર પહોંચી છે,
राइट। त्यारबाद आठ वर्ष अंत आप संख्या जुए तो 802 गुणिया आप करूँ बे बमणा करूँ तो 1604 है। तो अँ हूँ लखी दू छू 1600। तो ते अ कही सको कि केतला वर्ष पछी संस्थानी संख्या 1000 ने पार गई। तमे अहीं जोई शको छो के 8 वर्षना अंते, राइट, के अहीं लखशो के 8 वर्ष पछी संस्थानी संख्या ए 1000 ने पार गई छे। ओके स्टूडेंट, तो अहीं आपणो आ एक्जाम्पल कम्प्लीट थाय छे के ऑस्ट्रेलियामां संस्था, तो एना परथी कोष्टक अने कोष्टक परथी आपेल क्वेश्चन आंसर ए तमारे नोटबुक मां लखवाना रहेशे। नाम आपणे जोईए परिवार वृक्ष। तो माधव तेना माता पिता साथे लग्नमां गयो, ते त्यां घणा बधा संबंधीओने मळ्यो परंतु ते दरेक संबंधीने ओळखतो नथी। तेथी तेनी मम्मीना दादाजीने मळ्यो परंतु तेने जाण्युं के तेनी मम्मीनी दाडीमां तो जीवित नथी, परंतु तेने एवुं पण जाण्युं के तेनी दाडीनी माता हजी जीवित छे अने तेमनी उमर पण 100 वर्ष करता वधारे छे। तो माधव खूब व्याकुळ थई गयो કે એને કશું સમજ જ ના પડી કે એક્ઝેક્ટલી આ છે શું, કે દાદીમાં નથી જીવિત પરંતુ દાદીમાંના મમ્મી જે છે તે જીવિત છે, રાઈટ। તો એમના માતાજી વિશે કલ્પના કરી શકતો ન હતો, માટે એની જે માતા છે માધવની મમ્મી, તેમણે શું કર્યું, એક પરિવાર વૃક્ષ બનાવ્યું। તો અહીં શું છે, માધવ છે, તો માધવના માતા પિતા, ત્યારબાદ જે આ માધવની માતા છે શોભના, તો તેના પપ્પા અને મમ્મી, એટલે એ કોણ થયા, માધવના નાના અને નાની થયા। તો આ પ્રથમ પેઢી, આ સેકન્ડ પેઢી, આ થર્ડ પેઢી। હવે એના જે માતા પિતા છે શોભનાના માતા પિતા, તો ઓફકોર્સ એના પણ માતા પિતા હશે, તો શોભનાના જે પિતા છે એના પપ્પા અને મમ્મી, તો એ શું થયા, શોભનાના દાદા અને દાદી। અને એની જે મમ્મીના પપ્પા મમ્મી હતા તે કોણ થયા, શોભનાના નાના અને નાની। તો તમે જોઈ શકો કે એ જ પ્રમાણે આ પેઢી શું થાય છે, આગળ વધે છે। તો તમે તમારા પરિવાર વૃક્ષ કે તમારા ઘરમાં તમારા મમ્મીને પૂછીને આ રીતે બનાવી શકો છો કે એક્ઝામ્પલ તરીકે અહીં સાહિલ હોય તો સાહિલના પપ્પા મમ્મી, પછી તમે તમારા મમ્મીને પૂછો કે મમ્મી તમારા પપ્પા મમ્મી એમના પપ્પા મમ્મી વિશે તમે પૂછીને આ પ્રમાણે તમારું પરિવાર વૃક્ષ તૈયાર કરી શકો છો। તો હવે તમે જોશો કે અહીં આ જે શોભનાના પિતા અને એની માતા છે, તો એની પપ્પા મમ્મી થઈને એ કેટલા વડીલ થયા, 4 થયા। તો તે જ પ્રમાણે અહીં તમે જોશો 1 2 3 4 5 6 7 અને 8, તો અહીં 8 વડીલો થયા। તો એના બમણા બમણા થશે, રાઈટ, જેમ જેમ આપણે પેઢી આગળ વધારીશું તો તે પ્રમાણે સંખ્યા એની વડીલોની વધતી જશે। તો પાંચમી પેઢી, તો છઠ્ઠી પેઢી માટે તમે કેટલી સંખ્યા લખી શકો, 8 × 16 વડીલ થશે। પછી સાતમી પેઢી માટે 16 × 32 વડીલ થશે। આઠમી પેઢી માટે તમે જોશો તો 64 વડીલ થશે। અને નવમી પેઢી માટે તમે જોશો તો 128 વડીલો થશે, રાઈટ। કે આપણે જેમ જેમ આગળ પેઢી વધારતા જઈશું કે અહીં 8 વડીલ છે પાંચમી પેઢીમાં, તો છઠ્ઠી પેઢીમાં 16 વડીલ થશે, સાતમીમાં 32, આઠમીમાં 64 અને નવમી પેઢીમાં થશે 128, રાઈટ। તમને જ્યાં સુધી યાદ હોય તે પ્રમાણે તમે પેઢી બનાવીને તમારું શું તૈયાર કરશો, પોતાનું એક પરિવાર વૃક્ષ તૈયાર કરશો। નાઉ હવે એના પાછળ જે ક્વેશ્ચન આન્સર આપ્યા છે તે આપણે જોઈએ। તો સવાલ છે કે શોભનાને કુલ કેટલા નાના નાની છે। ચલો તમે અહીં પરિવાર વૃક્ષની અંદર જ જોઈ શકો છો કે શોભનાને કેટલા નાના નાની છે, આયરા અહીં, રાઈટ। તો આપણે લખીશું કે 2 નાના નાની છે। ત્યારબાદ માધવને કુલ કેટલા વર્ડ વર્ડ નાના નાની છે, ચલો ઓપ્શન અહીં તમે જોઈ શકો, પેઢીની અંદર અહીં છે કે વર્ડ વર્ડ નાના નાની, તો તમે જોશો 1 2 3 અને 4, રાઈટ, કેટલા વર્ડ વર્ડ નાના નાની છે, અને બીજા એક આ નાના નાની પણ કન્સિડર કરશું તો આપણા ટોટલ થશે કે 5। હવે આ પરિવારની સાતમી પેઢીમાં કેટલા વડીલ હશે, આપણે જોયું તે જ પ્રમાણે ગણતરી કરી, તો કેટલા વડીલ થશે, 32 વડીલો થશે। કે આ પ્રમાણે આપણે બમણા કરતા જઈશું તો સાતમી પેઢીમાં કેટલા થશે, 32 વડીલ થશે। નાઉ જો માધવ આ પરિવાર વૃક્ષને આગળ વધારે તો તેની કેટલામી પેઢીમાં 128 વડીલ હશે। તો આપણે અહીં જોયું 128 વડીલ ક્યાં થયા, નવમી પેઢીમાં થયા, માટે આપણે અહીં લખી શકીએ કે આશરે નવમી પેઢીની અંદર 128 વડીલ હશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં પરિવાર વૃક્ષ પણ આપણું કમ્પ્લીટ થાય છે। તો આ પરિવાર વૃક્ષની અંદર જે ક્વેશ્ચન આન્સર છે
તે પહેલાં તમારે તમારું અહીં પરિવાર વૃક્ષ બનાવવાનું રહેશે અને ત્યારબાદ આ ક્વેશ્ચન આન્સર નોટબુકમાં સારા અક્ષરે લખવાના રહેશે. હવે આપણે જોઈશું છોડની વૃદ્ધિનું કોષ્ટક કે અમિતે મગનીદારના કેટલાક દાણા એ જમીનમાં નાખ્યા અને પ્રથમ ચાર દિવસની અંદર શું કર્યું, છોડની ઊંચાઈ એ 1.4 થઈને વધી. ત્યાર પછી શું થયું છે, તે ખૂબ જ ઝડપથી વધવા લાગ્યો. કે આ મગનીદારનો જે છોડ છે એ જમીનમાં દાણા વાવ્યા ત્યારબાદ એ અલગ અલગ દિવસે એની ઊંચાઈનો કોષ્ટક અહીં આપવામાં આવ્યો છે કે 0 દિવસે આટલી હતી, 4 દિવસે 1.4 સેન્ટીમીટર થઈ, 8 દિવસે 5.3 સેન્ટીમીટર થઈ, 12મા દિવસે 9.5 સેન્ટીમીટર, 16મા દિવસે 10.2 સેન્ટીમીટર અને 20મા દિવસે 10.9 સેન્ટીમીટર એ છોડની ઊંચાઈ થઈ છે. રાઈટ, તો એના પરથી જે આપણને ક્વેશ્ચન આપવામાં આવ્યા છે તે આપણે જોવાના રહેશે. તો સૌથી પહેલાં તો દરેક સ્ટુડન્ટ તમારી જે ચોપડી છે તો તેની અંદર અહીં આ આલેખ તમને બ્લેન્ક આપવામાં આવ્યો છે તો તમે આ પ્રમાણે દોરી શકો કે 0 દિવસે આ દિવસોની આ ઊંચાઈ છે અને આ દિવસો છે કે ચોથા દિવસે 1.4 થઈ, 8મા દિવસે એની ઊંચાઈ 5.3 સેન્ટીમીટર થઈ, 12મા દિવસે 9.5 સેન્ટીમીટર, રાઈટ, તે જ પ્રમાણે 20મા દિવસે ક્યાં ગઈ, 10.9 સેન્ટીમીટર જેટલી એની ઊંચાઈ થઈ. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કયા દિવસ દરમિયાન છોડની ઊંચાઈમાં વધારેમાં વધારે ફેરફાર થયો. તો તમે સ્પષ્ટ આલેખ પરથી કહી શકો, એક અહીંથી આ ફેરફાર અને અહીંથી લઈને આ ફેરફાર, પરંતુ તમે એમ જ જોશો તો તમને ખ્યાલ આવશે આ ફેરફાર કરતાં આ ફેરફાર વધારે છે. ગણતરી કરીને કરવું હોય તો 9.5 ઓછા 5.3 કરશો તો અહીં ફેરફાર થશે 4.2 સેન્ટીમીટરનો, અને 5.3 ઓછા 1.4 કરશો તો અહીં ફેરફાર થશે 3.9 સેન્ટીમીટરનો. તમે કહી શકો કે આ કયો દિવસ છે, 8મો, અને આ 12મો દિવસ છે. તો 12મા અને 8મા દિવસની અંદર છોડની વૃદ્ધિમાં વધારે તફાવત જોવા મળ્યો, કેટલો, 4.2 સેન્ટીમીટર જેટલો. માટે અહીં આપણે થર્ડ ઓપ્શન પર ક્લિક કરશું કે 8 અને 12મા દિવસનો જે ગેપ છે તે દરમિયાન એ છોડની ઊંચાઈમાં વધારે ફેરફાર જોવા મળે છે. નાઉ 14મા દિવસે આ છોડની ઊંચાઈ કેટલી હશે અનુમાન કરો. તો 14મા દિવસે તમે જોઈ શકો 12મા દિવસે કેટલી છે, 9.5, અને 16મા દિવસે કેટલી છે, 10.2, રાઈટ. હવે તમે ઓપ્શનમાં જુઓ, પહેલાં 8.7 તો એ તો આવશે નહીં કેમ કે 12મા દિવસે એની 9.5 હતી. પછી થર્ડ ઓપ્શન તમે જુઓ 10.2, તો 10.2 તો ઓફકોર્સ 16મા દિવસે છે. 10.5 સેન્ટીમીટર તો એ તો આવશે નહીં કેમ કે 16મા દિવસે એની 10.2 હતી. તો ઓપ્શન કયો બાકી રહ્યો, સેકન્ડ, કે 9.9 સેન્ટીમીટર, જે 9.5 અને 10.2 સેન્ટીમીટરની વચ્ચે છે. માટે આપણી 14મા દિવસે આ છોડની ઊંચાઈ અનુમાનથી 9.9 સેન્ટીમીટર હોઈ શકે. પછી પ્લસ ક્વેશ્ચન છે કે શું છોડ એ હંમેશા વધતો જ રહેશે, 100મા દિવસે તે છોડની ઊંચાઈ કેટલી હશે, અંદાજ લગાવો. તો આ આન્સર તમારે જાતે અંદાજ લગાવીને કરવાનો રહેશે. તો સ્ટુડન્ટ, છોડની વૃદ્ધિના કોષ્ટક પરથી જે ક્વેશ્ચન આન્સર છે તમારે આ પ્રમાણે નોટબુકમાં લખવાના રહેશે. અહીં આજે આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે અને જેટલા ક્વેશ્ચન આન્સર કરાવ્યા છે એ તમારે સારા અક્ષર નોટબુકમાં લખવાના રહેશે. થેન્ક યુ.